અન્ય સમાચારો બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં તબીબની બેદરકારીને પગલે સગર્ભા મહિલા અને નવજાત શિશુએ જીવ ગુમાવ્યા છે. નશાની હાલતમાં તબીબે મહિલાની ડિલિવરી કરાવી હોવાનો પરિવારનો આક્ષેપ છે. ડિલિવરી દરમિયાન નવજાત શિશુનું અને બાદમાં પ્રસૂતાનું મોત નિપજ્યું હતું તો પોલીસ ચેકિંગમાં ડોક્ટર નશાની હાલતમાં હોવાનું પુરવાર થયું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા પ્રકાશ સોલંકી આપી રહ્યા છે. પ્રકાશ, ખૂબ જ ચોંકાવનારો કિસ્સો, જ્યાં નશાની હાલતમાં તબીબ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું, નવજાત બાળક અને માતા બંનેનું મોત થઈ ગયું છે. જાણવા માંગે છે શું હતો આ મામલો. જી ચોક્કસ, જણા જો વાત કરવામાં આવે તો ડોક્ટરને ભગવાનનું રૂપ ધારણ કહેવામાં આવે છે, દર્દીઓ ડોક્ટરને ભગવાન માનતા હોય છે. પણ બોટાદના સોના હોસ્પિટલ ખાતે ગઈકાલ મોડી રાત્રે ખૂબ જ દયનીય ઘટના બની છે, જેમાં રાણપુર તાલુકાના આલમપર ગામના દર્દી મહિલા દર્દી ડિલિવરી માટે આવ્યા હોય ત્યારે ડોક્ટર જાણે ડોક્ટર પીછે લાખણે દારૂ પીધેલી હાલતમાં હોય ત્યારે ડિલિવરી દરમિયાન માતા અને બાળકનું મોત થતા પરિવારજનોમાં ખૂબ જ રોષ ફેલાયો હતો. જ્યારે પરિવારજનોને જાણ થતા કે ડોક્ટર પોતે દારૂ પીધેલી હાલતમાં હોય ત્યારે પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસનું મેડિકલ ચેકઅપ કર્યું હતું, જ્યાં પોતે ડોક્ટર પરેશ લાખાણી દારૂ પીધેલી હાલતમાં હોય અને 28% જેટલો તેમણે દારૂ લીધો તેવું બહાર આવતા હાલ તો બોટાદ પોલીસ સ્ટેશન દ્વારા ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે, પોલીસ સ્ટેશન બેસાડી દીધી છે. તો બીજી તરફ મહિલાનું પેનલ પે માટે ભાવનગર ખસેડવામાં આવ્યું છે, તેમજ ફરિયાદની તજવીજ શરૂ છે. જી બિલકુલ, આભાર પ્રકાશ. તો નશાની હાલતમાં તબીબે ડિલિવરી કરાવી અને માતા અને બાળક બંનેનું મોત થયું. આ અંગે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.